જિલ્લામાં કિસ્સો સામે આવ્યો છે કિસ્સામાં પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી ત્યારબાદ વોટ્સએપ પર મેસેજ દ્વારા પત્નીને તલાક આપવામાં આવ્યો હતો પરિણીતાના પતિ અને વરલી મટકાના કિંગ એવા આરીફીને પોલીસ પણ દ્વારા મદદ મળી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર માં પતિએ પત્ની ને ઘર માંથી કાઢી મૂકી હતી ત્યારબાદ વોટ્સએપ દ્વારા તલાક આપતા પતિ સહિત ચાર શખ્સો સામે લુણાવાડા મહિલા પોલીસ મથકે મુનીરા ફરિયાદ મુજબ તેણે આઠ વર્ષ પહેલા આરીફ કેયુમ ટેણી સાથે માતા પિતા ની વિરુદ્ધ જોઈ પ્રેમ લગ્ન કર્યા હતા સાસરી માં સંયુક્ત કુટુંબ માં રહેવા માટે ગયેલી મુનિરા ને થોડા સમય સારું રાખ્યા બાદ આરોપી નણંદ સમીમ બેન અને મહેવેશ

જેલમાં ગયેલો અને હાલ પણ તે કેસ ચાલુ છે આવા અનેક ગુનાઓ કરી વરલી મટકાનો કિંગ કહેવાતો આરીફ કેયુમ ટેણીને પોલીસ પણ મદદ કરી રહી હોય તેવા નિવેદનો પણ આવી રહ્યા છે તે વારંવાર સસરાને ધમકીઓ આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે મહીસાગર પોલીસ તો મારા ખિસ્સામાં છે તેવા નિવેદનો આજે પણ આપી રહ્યો હોય તેવું સસરા સહિત મહિલાનો ભાઈ જણાવી રહ્યા છે ત્યારે ગત રોજ ચોવીસ ઓગસ્ટની રાત્રિ બે વાગીએ પતી એમ પતી ને માર મારતા તે પોતાનો જીવ બચાવી ભાગી હતી પરંતુ તમામ કુટુંબી એ ભેગા મળી પકડીને પાછા ઘર લઈ જઈ ફરી માર જોડ કરી હતી અગાઉ પણ પત્નીને ને મે મારી નાખી છે તેમ તને પણ મારી નાખીને ફેંકી દેવાની ધમકીથી ડરી ગયેલી મહિલા પોતાનો જીવ બચાવવા મોડી રાત્રે ભાગે વેલી સવારે લુણાવાડા પિતાના ઘરે આવી પહોંચી હતી જો કે તમામ આપ પિતા સહિત ઘર ના જણાવી હતી ત્યાર બાદ માં થોડા દિવસો બાદ પતી એ કાગળ તલાક 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 લખીને

આરીફ કે ઉમટેણી અનેક ગુનામાં સંડોવાયેલો આ પહેલા પણ પત્નીની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધી હતી થોડા સમય પહેલા પણ પોલીસ સાથે મળીને આરીફે એક ડોક્ટરને માર મારતા વિડિયો પણ વાયરલ થયો તો તે વિડીયો ફૂટેજ પણ છે આવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો મહિલાઓને એક બાદ એક નિશાન બનાવી રહ્યો છે ત્યારે ત્યારે છાવડતી સંતરામપુર પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે વર્ષોથી

એમણે લવ મેરેજ કરેલા અને તે બહેલાય ફોસલાઈને ભગાડી લઈ ગયેલું હતું તો એક વર્ષ પહેલાં એમને એક વર્ષ સુધી સારું રાખેલ અને પછી શારીરિક અને માનસિક ત્રાસો ચાલુ કરેલ એમના સાથે અને પછી વારંવાર ઝઘડો કરીને મારજોડ કરતા હતા અને વારંવાર ધમકીઓ આપતા હતા અને એમના ઘરના ફેમિલી એમની નણદો મારી બેબીની નણદો તથા એનો ભણેજ અને એવું મળીને વારંવાર ધમકી આપતા હતા અને એમના પછી એ એવી પણ ધમકી આવતા હતા કે મેં મારી પત્નીને આગાવ હત્યા કરી અને કેનાલમાં ફેંકી દીધેલી હતી એવી રીતે તને પણ હું ફેંકી દઈશ મારી જોડે બહુ મગજ મારી કરવી નહીં અને ચૂપચાપ પડી રહ્યું અને વારંવાર ઝઘડા ફિસાદ કરતા હતા અને ગમે તે અહીં મારી બેબી આવીને મને કહેતી હતી બયાન હાલતી એનું સારી એની તકલીફ તો એ કહેતો હતો કે તમારે પણ જે ચાલે તે કરી લેજો મારું પંચમહાલ પોલીસ મહીસાગર જિલ્લાની પોલીસ કશું પણ મારું કંઈ બગાડી ના શકે હું કિંગ છું વલી મટકાનું અને હું જે ચાહું ધારું એ કરી શકું છું પોલીસ મારું કંઈ ખરાબ કરી શકવા જ નથી ને પોલીસને હું ખિસ્સામાં લઈને ફરું મારું નામ ફરીદા યુનુ શેખ મારી મારી છોકરી મુનીરા સીમા એના આઠ વર્ષ પહેલાં એને એની મરજીથી લવ મેરેજ કર્યા હતા સંતરામપુર ગામના આરીફ આરીફ કયુમ ટેણી સાથે જે એક નંબરનો ગુંડો છે એની જોડે એને બેસલાઈ ફોસલાઈને એને ભગાડી લઈ ગયો હતો અને એની જોડે મેરેજ કર્યા હતા પછી બે વર્ષ માટે એની જોડે સારું રાખ્યું અને પછી એના પર માનસિક ત્રાસ એની બે નણદો અને એનો છોકરો એના પર માનસિક ત્રાસ કરતા હતા અને એ વારંવાર એમ કહેતો હતો કે પહેલી પત્ની મેં મારીને નાખી દીધી છે કેનાલની અંદર તો એ લોકોએ મારું કશું પણ બગાડી શક્યા નથી અને તું પણ કઈક ફરિયાદ કરીશ તો હું તને પણ મારીને નાખી દઈશ કોઈ મારું કશું બગાડી શકે નહીં ઇન્દ્રવદન પંડ્યા લાઈવ ગુજરાત ન્યૂઝ મહીસાગર